એક એવો અવાજ આવે છે જે આપણને કહે છે કે ન કરતા, ધીસ ઇઝ નોટ ગુડ, એવું આપણને ઇન્ડિકેશન આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે. પણ એ જાણે બહારના અવાજો એટલા બધા મોટા થઈ જાય છે કે પેલો અંદરનો અવાજ આપણે સાંભળવાનું ભૂલી જઈએ છીએ. એક સામાન્ય ફરિયાદ આપણી માટેની એવી છે કે આપણે સૌ ધાર્મિક છીએ પણ નૈતિક નથી. પશ્ચિમના દેશો છે એ નૈતિક છે પણ ધાર્મિક નથી. આ ધાર્મિકતા અને નૈતિકતા એ બે મુદ્દાને અહીં સ્પર્શવા પાછળનું એક સીધું કારણ છે. કારણ કે કેટલીક વખત આજનો જે વિષય છે એ પ્રશ્ન આપણી જાતને પૂછતા આપણી ધાર્મિકતા રોકતી હોય છે, અથવા કેટલીક વખત એવો પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને જે જવાબ મળે એમાંથી આપણી નૈતિકતા પ્રગટ થતી હોય છે. આ બે થોડી વિરોધાભાસી વાત છે, સમજવી સહેલી પડે એટલે હું રજૂ કરું છું. આપણે જે કરવું જોઈએ, આપણને અંદરથી કોઈ કહે કે કરવું છે, કરવું જોઈએ, ધીસ ઇઝ યોર ડ્યુટી, આ તને ગીતા કર્મ છે, ઈશ્વરે આપેલું હોમવર્ક છે, યુ નીડ ટુ ડૂ ઇટ, ડોન્ટ એવોઇડ ઇટ, આવું અંદરથી કોઈ બોલે છે. આપણને સૌને ખ્યાલ છે આપણી અંદર એક વ્યક્તિ કોઈ બેઠો જ છે કે જે સતત આપણને કશું કયા કરે છે. મનોવિજ્ઞાને તો પછી ઓટો સજેશન શોધ્યા છે, પરંતુ પહેલેથી આપણા મનની અંદર અઢળક પ્રશ્નો થાય છે, એ પ્રશ્નો અંદરથી કોઈ પૂછ્યા કરે છે. આપણે જરા કલ્પના કરીએ, કુરુક્ષેત્રના મેદાનની અંદર પહોંચી ગયા પછી આયુધો સાથે સજ્જ થઈને ભગવાન શ્રી કૃષ્ણ જેના સારથી છે એવા રથમાં બેસીને યુદ્ધના મેદાનમાં મધ્યમાં પહોંચ્યા પછી અર્જુનને પ્રશ્નો થયા, એ શું એ સમયે થયા હતા? ના, એ તો અગાઉથી અંદર ઘોળાતા હતા, પણ એ કોઈને પૂછી નહોતો શકતો, એ ટાણું નહોતું આવ્યું. આપણે એમ કહીએ ને કે ક્ષણ આવવી જોઈએ કે જ્યારે અંદરથી એક વિસ્ફોટ થાય અને પ્રશ્નોનો ઢગલો થાય. એ પ્રશ્નો જે એ સમયે આવ્યા એ કેટલાય વખતથી ધીમે 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 કરતા જમા થઈ રહ્યા હતા. આપણું પણ એવું છે, આપણે વિચારતા રહીએ છીએ, વિચાર વગરની આપણી એક ક્ષણ નથી. તો એ જે વિચારો આવે છે એમાંથી પ્રશ્નો આવે છે, અને પ્રશ્નો આપણને સતત અંદરથી કોઈ પૂછતું રહે છે. અંદરથી એક એવો અવાજ આવે છે જે આપણને કહે છે કે ન કરતા, ધીસ ઇઝ નોટ ગુડ, એવું આપણને ઇન્ડિકેશન આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે. પણ એ જાણે બહારના અવાજો એટલા બધા મોટા થઈ જાય છે કે પેલો અંદરનો અવાજ આપણે સાંભળવાનું ભૂલી જઈએ છીએ, અને આપણે બહારના અવાજ પ્રમાણે વર્તી નાખીએ છીએ, અને પછી આપણે પસ્તાઈએ છીએ. તો આપણે ધાર્મિક ખરા પણ નૈતિક નહીં. એનો અર્થ એવો કે આપણે ભગવાનના પાઠ, પૂજા, પૂજન, અર્ચન, શાસ્ત્ર વાંચન બધું જ કરવા ટેવાયેલા છે, સમય આધારિત કરવા ટેવાયેલા છે, કશું ચૂકવું જ નથી. સવારના 8:30 વાગે નીકળી જવું છે અને દેરાસરે જવું છે, જિનાલયે જવું છે, ચંદન લગાડીને જવું છે, બધું જ પાલન કરવું છે, તો એ ધાર્મિકતા છે. પણ એ જેવું કામ પૂરું થાય અને વ્યવસાયમાં જઈએ કે કોઈ જગ્યાએ આપણું કાર્ય કરવામાં બેસીએ અને ત્યારે જેવો પ્રશ્ન આવે કે આ જે મારે કરવાનું થશે તે નહીં કરવું જોઈએ, ત્યારે આપણે બે વાર વિચારતા નથી. આ ધાર્મિકતા છે. હું સાદું ઉદાહરણ આપું. યુરોપિયન કન્ટ્રીઝમાં વગેરેમાં આપ સૌ ફર્યા છો તો આપને ખ્યાલ છે કે અડધી રાત્રે તમે કોઈ બસમાં નીકળો અને રસ્તા ઉપર કોઈ ન હોય, રાતના 1-1.5 વાગ્યો હોય, છતાં ચોરાઓ ઉપર એક સિગ્નલ હોય, સિગ્નલ રેડ હોય, ત્યાંથી કોઈ નીકળતું ન હોય એવી ખાતરી હોય, છતાં આપણી બસનો ડ્રાઈવર પોતાની ગાડી ત્યાં રોકી જ દે. અંદર બેઠેલા આપણે ભારતીયો, ગુજરાતીઓ ખાસ, એવું તાત્કાલિક કંઈક ભાઈ કોઈ નથી યાર જવા દે ને, કારણ કે આપણને એવી ટેવ છે. પણ એ માણસ એ જ્યાં સુધી રેડ સિગ્નલ ગ્રીન ન થાય ત્યાં સુધી પોતાનો પગ એક્સેલરેટર પર મૂકતો નથી. આ નૈતિકતા છે. એ કદાચ ધાર્મિક નથી, એ પૂજાપાઠ નહીં કરતો હોય, આપણી જેમ ચંદન નહીં લગાડતો હોય, તિલક નહીં કરતો હોય, માળા નહીં ફેરવતો હોય, પણ એ નૈતિકતામાં આપણે કરતાં સુપરમેન છે.
તો આ બે વચ્ચેનો ભેદ મારા વિષયના સંદર્ભમાં મને એવું લાગે છે કે આપણને આવો પ્રશ્ન પૂછતા કોણ અટકાવે છે, આપણી ધાર્મિકતા અટકાવે છે. અને જો પૂછવા લાગીએ તો આપણામાંથી શું પ્રદર્શિત થાય? નૈતિકતા પ્રદર્શિત થાય. આપણે વધુ ને વધુ નીતિવાન બનવાની જરૂર છે. એ નીતિવાન બનવામાં મેં કહેલો જે પ્રશ્ન છે એમાં એ ટ્રુ ટુ માય સેલ્ફ એ ડગલે ને પગલે શ્વાસે શ્વાસે પૂછી લઈએ, નામ સ્મરણની જેમ બોલતા રહીએ, તો મને ચોક્કસ ખાતરી છે કે ધીમે ધીમે કરતા અભ્યાસ થતાં આપણે દિવસના 100 કામ એવા કરતા હોઈશું કે જે આપણો માઇલો નથી ઈચ્છતો એમાં ઘટાડો ચોક્કસ થતો રહેશે. આ ધાર્મિકતા અને નૈતિકતાવાળી જે વાત છે એના સંદર્ભમાં એક બહુ જ સુંદર વાત કહેવામાં આવી, અને એ સુંદર વાત એ છે કે કોઈ એક વ્યક્તિને પૂછાયું કે તમે રિલિજિયસ છો? એણે કહ્યું, ના, હું રિલિજિયસ નથી. કેમ નથી? ચર્ચા ચાલી, સુખદ ચર્ચા. એણે કહ્યું કે ના, હું એટલે નથી માનતો કે શાસ્ત્રો છે એ તો વ્યક્તિઓએ લખ્યા છે, પછી કોઈએ અંદર બદલાવો કર્યા છે, સમય વીતતો જાય છે તેમ એમાં બદલાવ થતા જાય છે. જ્યારે વૈજ્ઞાનિકોની શોધનો વધુ મહત્ત્વનો ગણું છું, કારણ કે શોધ છે એ સમય આધારિત પરફેક્શનવાળી શોધ હોય છે. એણે એમ કહ્યું કે આઇન્સ્ટાઈન છે ભગવાન નથી, પણ આઇન્સ્ટાઈને જે શોધ કરી છે એ શોધના આધારે આજે હું જીવું છું, માટે હું ધાર્મિક નથી પણ હું વિજ્ઞાનને બધું માનું છું. સામેની વ્યક્તિએ સરસ જવાબ આપ્યો જે હમણાં આપણે બરાબર જોયો. એમણે એમ કહ્યું કે દલાઈ લામાને કોઈ આવો જ પ્રશ્ન પૂછ્યો, આર યુ રિલિજિયસ? ત્યારે એણે કહ્યું કે હું પણ વિજ્ઞાન કહે તે શોધોનો માન્ય કરનારો માણસ છું, પણ મારી ધાર્મિક આસ્થાઓ, મારી કેટલીક માન્યતાઓ, મારા કેટલાક ચોક્કસ ઘડાયેલા વલણો, જે હું ધર્મનું શીખ્યો છું, ભણ્યો છું, જીવ્યો છું, એમાંથી જે બંધારણા છે એને જો ઠેસ પહોંચે એવી કોઈ વાત આવે અને મને એમ લાગે કે આ વાત સાચી છે, વિજ્ઞાને કહી તે વાત સાચી છે, તો એટલા પૂરતી એ માન્યતાને હું એક બાજુ મૂકું છું અને વિજ્ઞાનનું સત્ય હું સ્વીકારું છું. આપણને ખ્યાલ છે કે આઇન્સ્ટાઈનને કોઈ એમ પૂછ્યું હતું કે તમે જે શોધ કરો તેને તમે કેવી રીતે શોધવામાં પ્રવૃત્તિ કરતા હો છો? એમણે સુંદર જવાબ આપ્યો કે પ્રત્યેક શોધને હું છેલ્લે સુધી સ્વીકારતો નથી, છેલ્લું પરિણામ આવે એને પણ હું પડકાર ફેંકું છું, એને પણ હું ચેલેન્જ ફેંકું છું, એનો પણ હું રીટેસ્ટ કરું છું, રીઇવેલ્યુએટ કરું છું, અને પછી જે મને પરિણામ મળે એનો હું સ્વીકાર કરું છું. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું કે હું કહું છું તે માની નહીં લેશો, મેં કહ્યું કે ધર્મમાં આમ છે તે માની ન લેશો, મેં કહેલી વાત તમે તમારા જીવનમાં ઉતારજો, ઉતારો ને તમને એવો અનુભવ થાય કે આ ઉતારવા જેવી વાત છે, સાચી છે, તો જ એનું પાલન કરજો. હવે આ જે સ્વામી વિવેકાનંદે આપણને શીખ આપી કે આઇન્સ્ટાઈને જે વાત કરી કે દલાઈ લામા જે માને છે એ બધા માટે એક જ પ્રશ્ન છે, માય ટ્રુ ટુ માય સેલ્ફ. કોઈએ માન્યું છે માટે હું માની નથી લેતો, હું જાણવાનું પસંદ કરું છું. આપણા બહુ મોટા એક ચિંતક, સદીઓના ચિંતકે કહ્યું, માનો મત જાણો, માની લીધું એમ નહીં કરો, જાણો. પણ જાણવાનું ક્યારે થાય? ગીતા કહે છે તેમ પરી પ્રશ્ને ન સેવયામ, પ્રશ્ન થવો જોઈએ, વાય, હાઉ, વોટ, વેર, વેન, આવા પ્રશ્નો જ્યારે થાય ત્યારે જ અંદરની જાત ઉજાગર થાય, ત્યારે જ વિસ્મય બહાર પ્રગટે, વિસ્મય બહાર પ્રગટે ત્યારે જ સામેથી જવાબ મળે, જવાબ મળે ત્યારે જ આપણને અંદર કશું ઉમેરાય અને અંદરની ક્લેરિટી થઈ જાય.